હેલો, હું ડીએમ સર. કરિયર કાઉન્સેલિંગ આજના જમાનાનો સૌથી સળગતો ઇશ્યુ છે એમ કહી શકાય. એમાંય પાછું બાર સાયન્સ, એમાંય પાછું બી ગ્રુપ, હજુ નીટ બાકી, ગુજસેટ લેવાશે કે નહીં, કેટલા બધા પ્રશ્નો પેરેન્ટ્સના મગજમાં અત્યારે ચાલતા હશે. પેરેન્ટ્સ કરતા પણ મને ક્યાંક ક્યાંક એવું લાગે છે કે આ વિડીયોઝ મારા પેરેન્ટ્સની જોડે જોડે મારા બાળકો માટે પણ બનાવું છું, કારણ કે એમની પરિસ્થિતિ તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વધારે કફોડી બની છે. આપણે બધા તો માત્રે માત્ર એ લોકોની એક્સપેક્ટેશન રાખીને મૂકી દઈએ છે, પણ છેલ્લે આપણી એક્સપેક્ટેશન પર ખરા ઉતરવાનું બર્ડન તો માત્ર ને માત્ર એ બાળકો જ ભોગવી રહ્યા છે. અને એમાંય પાછો આ પેન્ડેમિકનો સમય, અને એમાંય જ્યારે આટલું બધું ડીલે થતું હોય એજ્યુકેશન, 100% કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાની હિંમત હારી જાય એમ બને. હવે લાસ્ટ વિડીયો જો તમે અમારો જોયો હોય તો લાસ્ટ વિડીયોમાં ડોક્ટર સુશીલ નાયક સરે આગામી 2 મહિનામાં જો નીટ લેવાય છે તો 2 મહિનામાં તમે નીટની પ્રિપેરેશન કેવી રીતે સારામાં સારી રીતે કરી શકો અને કેવી રીતે તમે તમારી સીટ મેડિકલમાં સિક્યોર કરી શકો એના વિશે પૂરતું જ્ઞાન આપણને ડોક્ટર સુશીલ નાયક સરે આપ્યું હતું. આ ઉપરાંત મેડિકલ સિવાય પણ બી ગ્રુપમાં ઘણા બધા સારા એવા સ્કોપ રહેલા છે. ઘણા બધા પેરેન્ટ્સ, ઘણા બધા બાળકો આ વિશે ન જાણતા હોવાથી કે અજાણ હોવાને કારણે, આ બધી સીટ્સ વિશે કે આ બધી ફિલ્ડ વિશે ઓછું જ્ઞાન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક તકલીફમાં મુકાતા હોય છે. પણ તમે જાણો છો કે હું ડીએમ સર તમને એક પણ જગ્યાએ કોઈ પણ રીતે તમને તકલીફમાં તો મુકાવા નહીં દઉં. તો આજે બી ગ્રુપના જ એવા જ એક ધુરંધર વ્યક્તિ સાથે હું આપની મુલાકાત કરાવવા જ રૂચિ માંગીશ, જે ચલાવે છે એમનું મેક્સિમ કેર એજ્યુકેશન. અને એબ્સોલ્યુટલી આઈ કેન ટેલ યુ શી ઇઝ નન અધર ધેન ડોક્ટર માધુરીબેન રાવલ. તો ચલો હવે મેડિકલ સિવાય કઈ કઈ ફિલ્ડમાં, જો તમે બી ગ્રુપ લીધું છે તો કઈ કઈ ફિલ્ડમાં મેડિકલ સિવાય એડમિશન લઈ શકાય, આપણે આજે એની પણ ચર્ચા કરી જ લઈએ. તો ચલો મળીએ ડોક્ટર માધુરી રાવલને. હેલો સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, માયસેલ્ફ ડોક્ટર માધુરી રાવલ ફ્રોમ મેક્સિન એડ્યુ કન્સલ્ટન્સી, એન્ડ આઈ એમ વિથ ડોક્ટર સુશીલ નાયક સર એટ રેનુકા ઇન્સ્ટિટ્યૂટ એઝ અ બાયોલોજી ટીચર સિન્સ 2011. આઈ એમ અ સર્ટિફાઈડ એજ્યુકેશનલ કાઉન્સિલર એન્ડ ફ્રેન્ચાઇઝી હોલ્ડર ઓફ એડ્યુ માઇલસ્ટોન કેરિયર કાઉન્સેલિંગ પ્રાઇવેટ લિમિટેડ બેંગ્લોર. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ ડીએમ સર, તમે આજે મને સ્ટુડન્ટને ગાઈડન્સ આપવા માટે જે મોકો આપ્યો છે એના માટે, અને તમે જે ગાઈડન્સ આપવા માટે સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ માટે જે એફર્ટ્સ લગાવી રહ્યા છો એ ખરેખર અભિનંદનને પાત્ર છે. એઝ અ કરિયર કાઉન્સેલર જો હું વાત કરું તો સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે 300થી પણ વધારે ફિલ્ડ અવેલેબલ છે, પરંતુ એ ગાડરિયા પ્રવાહના કારણે અને ઓછી જાણકારીના કારણે ઘણી બધી ફિલ્ડ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ ચૂકી જતા હોય છે. તો આજે હું તમને ઘણી બધી ફિલ્ડ વિશે માહિતી આપવાની છું, પરંતુ સૌથી પહેલાં જેમને 11th 12th બી ગ્રુપ પસંદ કર્યું હોય એટલે કે બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે 12th પછી કઈ કઈ લાઇન અવેલેબલ છે એના વિશે વાત કરીશ. તમે આગળનો વિડીયો જોયો હોય જેમાં તમને ડૉક્ટર સુશીલ નાયક સરે બાયોલોજીની મેઇન ફિલ્ડ એટલે કે મેડિકલ ફિલ્ડ વિશે, જેમ કે MBBS, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીમાં કઈ રીતે તમે એડમિશન મેળવી શકો છો, કેટલી સીટ્સ અવેલેબલ હોય છે એની તમને માહિતી આપી હતી. આ સિવાયની જે ફિલ્ડ છે એના વિશે હું આજે તમને જણાવવા જઈ રહી છું, જેમાં હું સૌથી પહેલાં વાત કરીશ પેરામેડિકલ ફિલ્ડ વિશેની. પેરામેડિકલ ફિલ્ડની વાત કરું તો એમાં સૌથી મેઇન જે બ્રાન્ચીસ છે એ છે ફિઝિયોથેરાપી, ફાર્મસી અને નર્સિંગ, જેની અંદર તમે કરિયર અહીંયા પણ બનાવી શકો છો, ઇન્ડિયામાં પણ, અને જો તમારે ફોરેનમાં જવું હોય અને ત્યાં સેટ થવું હોય તો આ 3 બ્રાન્ચીસના મદદથી તમે કોઈ પણ સારી કન્ટ્રીમાં બહુ આસાનીથી સેટ થઈ શકો છો. વિદ્યાર્થીઓએ બેચલર કમ્પ્લીટ કર્યા પછી માસ્ટર કરવું જ જોઈએ, ભલે એ કોઈ પણ ફિલ્ડ હોય. હું ફિઝિયોથેરાપીની વાત કરું તો ફિઝિયોથેરાપીમાં બેચલર કમ્પ્લીટ કર્યા પછી માસ્ટર માટે તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં તમે સ્પોર્ટ્સના ફિઝિયોથેરાપિસ્ટ બની શકો છો. તમને ખ્યાલ હશે, તમે IPL મેચ જોતા હશો તો દરેક ટીમના ફિઝિયોથેરાપિસ્ટ અલગ હોય છે, સ્પોર્ટ્સ ક્લબ, હેલ્થ ક્લબના પણ ફિઝિયોથેરાપિસ્ટ અલગ હોય છે, એઝ અ ક્રિકેટર પોતે પણ પોતાના ફિઝિયોથેરાપિસ્ટ રાખતા હોય છે. તો આની અંદર પણ તમે સારું એવું અર્નિંગ કરી શકો છો અને ઝડપથી અર્નિંગ કરી શકો છો. આ ઉપરાંત સ્પાઇનના ફિઝિયોથેરાપિસ્ટ અલગ હોય છે, એટલે કે કરોડરજ્જુની જો તકલીફ થઈ હોય તો એના માટેના ફિઝિયોથેરાપિસ્ટ અલગ હોય છે. ફિઝિયોથેરાપીમાં એક ગેરમાન્યતા એવી છે કે માત્ર કસરત કરાવો એટલે ફિઝિયોથેરાપિસ્ટ, પણ એવું નથી. અત્યારના સમયમાં જો તમારે ઓપરેશન સિવાય તમારે સાજા થવું હોય
તો એના માટે ફિઝિયોથેરાપિસ્ટ જ તમને મદદ કરી શકે છે. તો આ બહુ જ સારી ફિલ્ડ છે. પોસ્ટ પ્રેગ્નન્સી માટેના ફિઝિયોથેરાપિસ્ટ અલગ હોય છે, એટલે કે જે માતાએ બાળકને જન્મ આપ્યો હોય અને એના પછીની જે પણ તકલીફો હોય એ તકલીફોને દૂર કરવા માટેના ફિઝિયોથેરાપિસ્ટ તમે બની શકો છો. પીડિયાટ્રિક એટલે કે બાળકોના ફિઝિયોથેરાપિસ્ટ અલગ હોય છે. જેમને પેરાલિસિસ થયો હોય એના પણ ફિઝિયોથેરાપિસ્ટ અલગ હોય છે. એટલે આવી તો ઘણી બધી ફિલ્ડ છે. જો તમે એમાં માસ્ટર કમ્પ્લીટ કરો છો તો તમારી ડિમાન્ડ ઘણી બધી હોય છે. આ સિવાય પણ ઓર્થોપેડિક ફિઝિયોથેરાપિસ્ટ અલગ હોય છે, એટલે કે જેમને એક્સિડન્ટ થયો હોય, સળિયા નાખ્યા હોય કે ઓપરેશન પછી રિહેબ માટેના એ ફિઝિયોથેરાપિસ્ટ અલગ હોય છે, જે તમને યોગ્ય રીતે પહેલાંની જેમ ચાલતા ઉઠતા બેસતા કરવામાં તમને હેલ્પ કરે છે. આજકાલ બધા જ જીમની અંદર પણ ફિઝિયોથેરાપિસ્ટને જ અપોઇન્ટ કરવામાં આવે છે. જે હેલ્થ ક્લબ ચાલી રહ્યા છે એમાં પણ ફિઝિયોથેરાપિસ્ટ જ અપોઇન્ટ કરવામાં આવે છે. ફાર્મસીનો મતલબ એ નથી કે ફાર્મસી કર્યા પછી એકમાત્ર તમે દવાની દુકાન જ ખોલી શકો છો. ફાર્મસીમાં તમે બીફાર્મ કર્યા પછી એમફાર્મ કરી શકો છો, ફાર્મા લો કરી શકો છો અને એમબીએ ફાર્મા પણ કરી શકો છો. એક નવો પણ કોર્સ ફાર્મ ડી પણ હવે ઇન્ડિયામાં શરૂ થઈ ગયો છે, તમે એ પણ જોઈન કરી શકો છો. જો તમારે બીફાર્મ અને એમફાર્મ પછી પીએચડી કરવું હોય તો કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે નાઇપર અને જીપમર એ તમારે ક્લિયર કરવાની હોય છે. જો તમે નાઇપર ક્લિયર કરો છો અને આગળ અભ્યાસ કરો છો તો ગવર્મેન્ટ તમને દર મહિને સ્કોલરશીપ આપતી હોય છે, જે 17,000 થી 25,000 સુધીની હોય છે. એટલે કે ગવર્મેન્ટ તમારો ખર્ચો ઉઠાવે છે ભણવા માટેનો. એમબીએ ફાર્મા અને ફાર્મ લો કર્યા પછી તમે સારી કંપનીની અંદર સારી પોસ્ટ ઉપર એક સ્ટેટસવાળી જોબ કરી શકો છો. નર્સિંગની વાત કરું તો ઇન્ડિયામાં અને ઇન્ડિયાની બહાર જો તમે ફોરેન જવા માંગો છો તો આ પણ બેસ્ટ ચોઇસ થશે તમારા માટે. પેન્ડેમિકમાં તમે જોઈ જ લીધું છે કે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકોની બધી જ જગ્યા પર ખૂબ જ ડિમાન્ડ છે. ફોરેન જવા માટે પણ નર્સિંગ એક બેસ્ટ કેરિયર ઓપ્શન તરીકે આજકાલ સિલેક્ટ થઈ રહ્યો છે. આ ઉપરાંત ઓપરેશન ઇન્ચાર્જ, લેબ ટેકનિશિયન એટલે કે લેબની અંદર જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એને કેવી રીતે હેન્ડલ કરવા અને યુઝ કરવા એના પણ કોર્સિસ ચાલતા હોય છે, એ પણ તમે કરી શકો છો, જેની અત્યારે બહુ જ ડિમાન્ડ છે. અને એ કોર્સિસ આપણા ગુજરાતમાં પણ ચાલી રહ્યા છે, જેની બધાને માહિતી હોતી નથી. અત્યારનો ટ્રેન્ડ ફોરેન એજ્યુકેશન, એના વિશે તમે જાણતા હશો પણ વધારે ડિટેલમાં બધાને ખબર નથી હોતી. ઘણી બધી ફોરેન કન્ટ્રીઝ તમને સારી ફેસિલિટી સાથે સ્ટુડન્ટને ઇન્વાઇટ કરે છે અલગ અલગ કોર્સિસ માટે. અને આપણી ગવર્મેન્ટ એટલે કે મોદી સરકારે પણ ફોરેન જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ નજીવા દરે એક એજ્યુકેશન લોન પણ ચાલુ કરી છે, જેની માહિતી બધા પાસે નથી હોતી. પ્રાઇવેટ સેક્ટરમાં એટલે કે પ્રાઇવેટ બેંક તો લોન પ્રોવાઈડ કરે જ છે, પણ આપણી ગવર્મેન્ટ પણ બહુ નજીવા દરે તમને એજ્યુકેશન લોન પ્રોવાઈડ કરે છે, જેની માહિતી ન હોવાના કારણે ઘણા બધા બ્રાઇટ સ્ટુડન્ટ ફોરેન જવાનું માંડી વાળતા હોય છે. તો એ ન થાય એના માટે તમે મારો સંપર્ક કરી શકો છો. હું તમને આના વિશે બધી જ ગાઈડન્સ પ્રોવાઈડ કરીશ. ફોરેન એજ્યુકેશનમાં જો હું એમબીબીએસની વાત કરું તો એની કોસ્ટિંગ કન્ટ્રી અને કોલેજ પ્રમાણે વરાઈ થતી હોય છે, જે કોસ્ટ 20 થી 25 લાખ સુધીની આવે છે. અને ફોરેન જઈને નર્સિંગ કરનારા પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ છે. હવે હું વાત કરું એપ્લાઇડ સાયન્સની. એપ્લાઇડ સાયન્સમાં ઘણી બધી ફિલ્ડ અવેલેબલ છે, જેમ કે બાયોટેકનોલોજી, બાયોમેડિકલ, બાયોઇન્ફોર્મેટિક્સ, ફોરેન્સિક સાયન્સ, લાઈફ સાયન્સ, ફૂડ એન્ડ ડેરી ડેવલપમેન્ટ, ડેરી ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટલ સાયન્સ, જેમાં તમે 12મા ધોરણના રિઝલ્ટના આધારે એડમિશન મેળવી શકો છો અને આગળ સારી એવી કરિયર બનાવી શકો છો, જેમાં તમારે બીએસસી પછી એમએસસી અને પીએચડી સુધીનો પણ અભ્યાસ કરી શકો છો. યાદ રાખજો મિત્રો કે તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ તો બેચલર પછી માસ્ટર અવશ્ય કરવાનું. રેણુકા ઇન્સ્ટિટ્યૂટના અમારા વિદ્યાર્થીઓને તો અમે આ દર વર્ષે માહિતી આપતા જ હોઈએ છીએ. પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ માટે અલગથી અમે વેબિનાર અને સેમિનારનું આયોજન કરતા હોઈએ છીએ. જો તમને પણ આવી માહિતીની રિક્વાયરમેન્ટ હોય કોઈ પણ કેરિયર માટેની, લાઈન માટેની અને બાયોલોજી સબ્જેક્ટ માટે પણ જો તમને કોઈ તકલીફ હોય તો તમે ચોક્કસ અમારો સંપર્ક કરી શકો છો. હવે વાત કરું હું બેઝિક સાયન્સ ફિલ્ડની. બેઝિક સાયન્સની અંદર તમે બોટની, ઝૂલોજી, બાયોકેમેસ્ટ્રી અને માઇક્રોબાયોલોજીની અંદર બીએસસી, એમએસસી અને પીએચડી સુધીનો અભ્યાસ કરી શકો છો. જો તમારે ટીચિંગ ફિલ્ડમાં આવવું હોય એટલે કે એક શિક્ષક બનવું હોય કે કોલેજની અંદર પ્રોફેસર તરીકે તમારે જો કામ કરવું હોય તો બીએસસી અને એમએસસી કર્યા પછી તમે બીએડ અને એમએડનો કોર્સ કરી શકો છો અને કમ્પિટિટિવ એક્ઝામ આપીને તમે સ્કૂલની અંદર, કોલેજની અંદર એક ગવર્મેન્ટ જોબ મેળવી શકો છો. ખાસ વાલી મિત્રોને હું જણાવવા માંગીશ કે ન્યૂ એજ્યુકેશન પોલિસી વિશે તમે જાણ્યું છે, થોડું સાંભળ્યું છે. તમારું બાળક યોગ્ય દિશામાં મહેનત કરીને સારામાં સારું કેરિયર કેવી રીતે બનાવી શકે એના માટે તમારે ચોક્કસ એનું કેરિયર કાઉન્સેલિંગ કરાવવું જોઈએ. 10મા ધોરણ પછી એના માટે કઈ ફિલ્ડ, કઈ લાઈન
માં એડમિશન લેવું સારું છે, જેમ કે સાયન્સ લેવું કે નહીં, કોમર્સમાં એડમિશન લેવાય, આર્ટ્સમાં જવું જોઈએ, તો એના માટે તમને કેરિયર કાઉન્સેલર જ મદદ કરી શકશે. આવનારા સમયને ધ્યાનમાં લઈને વાત કરું તો એવી ઘણી બધી ફિલ્ડ છે જે ડેવલપ થઈ રહી છે, જેમાં છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, પ્રોગ્રામિંગ, એપ ડેવલપમેન્ટ, ગેમિંગ, એવી ઘણી બધી ફિલ્ડ અવેલેબલ છે જેમાં તમારું બાળક બહુ જ સારી કેરિયર બનાવી શકે છે. તો વાલી તરીકે તમારે એ બધાની માહિતી એકઠી કરવી જોઈએ. એક ઉદાહરણ આપીને તમને સમજાવું તો મોબાઈલનો જેટલો ઉપયોગ, મોબાઈલની અંદર આવેલા ઘણા બધા ફંક્શન્સ હોય છે, એનો ઉપયોગ તમારું બાળક જેટલું કરતું હશે એટલું તમે નથી કરી શકતા. તો તમારા બાળકની સ્કિલને ઓળખીને એના માટે સારામાં સારું કેરિયર તમારે સિલેક્ટ કરવું જોઈએ. છેલ્લે વાલી મિત્રોને હું એ અપીલ કરવા માંગુ છું કે તમારા બાળકની અંદર રહેલા ઇન્ટરેસ્ટ અને પોટેન્શિયલને તમે ઓળખો અને એને અનુરૂપ એને કેરિયર પસંદ કરવામાં તમે મદદરૂપ બનો, જેથી તે સારામાં સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે. હું બાયોલોજી શિક્ષક છું, માટે આજે મેં તમને ડિટેલમાં વાત કરી છે બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે કઈ કઈ ફિલ્ડ અવેલેબલ છે. પણ સાથે હું એ પણ જણાવીશ, જેમણે એ ગ્રુપ પસંદ કરેલું છે, જે કોમર્સમાં ભણી રહ્યા છે, જે આર્ટ્સમાં ભણી રહ્યા છે, તો એમના માટે કેરિયરમાં કયા કયા ઓપ્શન્સ અવેલેબલ છે એના માટે તમે મારો રૂબરૂ સંપર્ક કરી શકો છો. વાલી મિત્રોને જણાવીશ કે એડમિશન માટે અને સ્કોલરશિપ માટે તમે મારો રૂબરૂ સંપર્ક કરી શકો છો. આ વિડીયો જોવા બદલ, તમારો સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને વન્સ અગેન થેન્ક યુ સો મચ ડીએમ સર અને ડોક્ટર સુશીલ નાઇક.